જો આ રન અને 10 લાખ રૂપિયા ડિવાઈડ કરીએ તો એમ કહી શકાય કે વિરાટ કોહલીને એક રન દીઠ 1350 રૂપિયા મળ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024 પૂરી પણ થઈ ગઈ, KKR ફાઇનલ મેચ જીતી પણ ગઈ અને કપ પણ મેળવી લીધો, પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે KKRને કેટલા રૂપિયા મળ્યા, એ ઉપરાંત જે ખેલાડીઓ છે કે જેમણે સારા સૌથી વધારે રન માર્યા, સૌથી સારો કેચ પકડ્યો, સૌથી વધારે વિકેટ લીધી, આ બધા ખેલાડીઓને કેટલા રૂપિયા ઇનામ મળ્યું, એ બધી બાબતોની જાણકારી તમને આપીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ટાટા આઈપીએલ 2024 સમાપ્ત થઈ ગયો અને KKR વિજેતા બની ગઈ અને KKRને ઇનામ પેટે 20 કરોડ રૂપિયા મળી ગયા છે. રનર્સઅપ ટીમ સનરાઈઝ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા મળ્યા છે. ત્રીજા નંબર પર આવેલી રાજસ્થાન રોયલને 7 કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે RCB જે ચોથા નંબર ઉપર આવી હતી એને 6.5 કરોડ રૂપિયા મળ્યા છે. ટોટલ 46.5 કરોડ રૂપિયા ઇનામમાં વહેંચવામાં આવ્યા છે. હવે એ વાત કરીએ ખેલાડી દીઠ કે ખેલાડીઓને કેટલા રૂપિયા ઇનામ મળ્યું છે. તો સૌથી પહેલાં સૌથી વધારે રન બનાવવા માટે વિરાટ કોહલીને 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. વિરાટ કોહલીએ 15 મેચની અંદર 741 રન બનાવ્યા છે અને એ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે. એ ઓરેન્જ કેપ પણ એને મળ્યું છે. અને જો આ રન અને 10 લાખ રૂપિયા ડિવાઈડ કરીએ તો એમ કહી શકાય કે વિરાટ કોહલીને એક રન દીઠ 1350 રૂપિયા મળ્યા છે. સૌથી વધારે વિકેટ લેવાનો જે ખિતાબ છે એ પંજાબ કિંગ્સના હર્ષલ પટેલના નામે ગયો છે અને હર્ષલ પટેલને પણ 10 લાખ રૂપિયા ઇનામ મળ્યું છે. હર્ષલ પટેલે 14 મેચની અંદર ટોટલ 24 વિકેટ લીધી છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો હર્ષલ પટેલને એક વિકેટ દીઠ 42,000 રૂપિયા મળ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. અભિષેકે 42 સિક્સર ફટકાર્યા છે અને એને પણ 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. એટલે એમ કહી શકાય કે અભિષેકને એક સિક્સર મારવાના 24,000 રૂપિયા મળ્યા છે. અભિષેક શર્મા પછી સૌથી વધારે સિક્સર માર્યા છે ક્લાસેને 38 અને એ પછી કોહલીએ પણ 38 સિક્સર મારેલા છે. સૌથી વધારે બાઉન્ડ્રી એટલે સૌથી વધારે ચોગ્ગા મારવાનો રેકોર્ડ છે એ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડના નામે છે. એને પણ 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. ટ્રેવિસ હેડે 64 બાઉન્ડ્રી ફટકારી છે અને એમ કહી શકાય કે એનો એક ચોગ્ગો 15,625 રૂપિયામાં પડ્યો છે. સૌથી વધારે ચોગ્ગો આ ટ્રેવિસ હેડે 64 ચોગ્ગા માર્યા, પરંતુ વિરાટ કોહલીએ પણ 62 ચોગ્ગા આ આઈપીએલ 2024ની અંદર ફટકારેલા છે. KKRના રમણદીપ સિંહ એને સૌથી વધારે જોરદાર કેચ પકડવા માટે 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. લખનઉ સુપર જાયન્ટ સામેની જે મેચ હતી એમાં રમણદીપ સિંહે એવો કેચ પકડ્યો હતો કે લોકો એને સુપરમેન કહેતા હતા અને 21 મીટર દોડીને આ રમણદીપ સિંહે કેચ પકડેલો આર્શિત કુલકર્ણીનો. એ પછી દિલ્હી કેપિટલના ફ્રેઝર મેગગર્ગને સૌથી વધારે સ્ટ્રાઇક રેટ માટે ઇનામ મળ્યું છે અને એને પણ 10 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. એણે 9 મેચોની અંદર 330 રન બનાવ્યા છે. જો કે આ બધાની અંદર BCCIએ પણ સૌથી વધારે કમાણી કરી લીધી છે. 2022માં BCCIએ આઈપીએલમાંથી 2400 કરોડ રૂપિયાની કમાણી કરેલી. એવું કહેવાય છે કે આ વખતે BCCIને એના કરતાં પણ વધારે કમાણી થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.